ગુજરાતમાં ડ્રગ્સની લહાણી થઈ રહી છે તેવું કહી શકાય સાથે જ એક તરફ ગુજરાત સરકાર સોળસો કિલોમીટર દરિયાનું ગર્વ લે છે તો બીજી તરફ એ જ દરિયો દરિયો ડ્રગ્સ ઘુસાડવાનું એક સેફ બની છે છે ગુજરાતનો ડ્રગ્સને કારણે બદનામ ત્યારે ગુજરાતનો સોળસો કિલોમીટર લાંબો દરિયો જાણે ડ્રગ્સના વેપાર માટે ખુલ્લો મુકાયો હોય તેમ કહી શકાય ડ્રગ ડીલર્સ આવે તે માફક આવી રહ્યું છે હવે ગુજરાતના દરિયામાં ડ્રગ્સ પકડવું એ ખૂબ જ સામાન્ય બાબત થઈ ગઈ છે એક બે કરોડ નહીં પરંતુ સીધા બસો ત્રણસો કરોડ